હેલો બાળ મિત્રો, આપણે બાકી નોટમાં સ્ટાન્ડર્ડ 1માં ગુજરાતીમાં પાઠ 5 સુધી કરેલું છે. ત્યાર પછીના નવા પેજ ઉપર પાઠ છનું નામ લખો. મજા પડી. આપણે હવે તેના શું લખવાના છે? પ્રશ્ન જવાબ. તો ચાલો સૂચના મારો, નીચેના પ્રશ્નોના જવાબ લખો. ચાલો નંબર 1. એક વર્ષની મુખ્ય ઋતુઓ કેટલી છે? એક વર્ષની મુખ્ય ઋતુઓ કેટલી છે? આપણને એમ કીધું છે તો તમને ખબર જ છે. તમે કહેશો કે ટીચર કેટલી છે, તો કહું એમ કહેશો કેટલી કીધી? 3. હ, તો આપણે ખાલી ટૂંકમાં લખવાનું નથી. તો જવાબ લખીએ, એક વર્ષની મુખ્ય ઋતુઓ 3 છે. નંબર 2, ઋતુઓ કઈ કઈ છે? આપણને આ પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ઋતુઓ કેટલી છે, કઈ કઈ. તો એમાં બંને જવાબ લખવાના થાય. ઋતુઓ 3 છે, શિયાળો, ઉનાળો ને ચોમાસું. પણ આપણને પહેલા પ્રશ્નમાં એમ કીધું છે ઋતુઓ કેટલી છે, અને બીજા પ્રશ્નમાં એમ કીધું છે કે ઋતુઓ કઈ કઈ છે, એટલે બે જવાબ અલગ અલગ થશે. તો બીજામાં જવાબ લખો, ઋતુઓ 3 છે તો કઈ કઈ છે? તો નંબર 1 કરીને શિયાળો, નંબર 2 કરીને ઉનાળો, અને નંબર 3 કરીને ચોમાસું. ઋતુઓ તમારે ક્રમવાઇઝ જ લખવાની રહેશે, આડાઅવળી લખાય નહીં. નંબર 3, શિયાળાની ઋતુમાં કેવા કપડાં પહેરવા જોઈએ? શિયાળાની ઋતુ હોય તો ત્યારે બાળકો તમે કેવા કપડાં પહેરો છો? તો તમે કહેશો કે હું સ્વેટર પહેરું, મફલર પહેરું, ટોપી પહેરું, મોજા પહેરું. તો એ બધા શેમાંથી બનાવેલા હોય? તો કે ઊનમાંથી. તો આપણે એમાં જવાબ શું લખશું? શિયાળાની ઋતુમાં ઊનમાંથી બનાવેલા કપડાં પહેરવા જોઈએ. નંબર 4, ઉનાળાની ઋતુમાં કેવા કપડાં પહેરવા જોઈએ? તો ઉનાળામાં શું પડે બાળ મિત્રો? તો કે ગરમી. તો ગરમીમાં આપણે ઊનના કપડાં પહેરી શકાય નહીં. તો ઊન તો ગરમ હોય એટલે એ શિયાળાની ઋતુમાં પહેરાય. તો ઉનાળામાં ગરમી થાય તો કેવા કપડાં પહેરશું? આપણે પાઠમાં જોયું, ઉનાળાની ઋતુમાં આછા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. આછા અને કેવા કપડાં પહેરવા જોઈએ? તો કે સુતરાઉ. આમે પૂછે કે આછા અને સુતરાઉ કઈ ઋતુમાં કપડાં પહેરવા જોઈએ? તો તમારે જવાબમાં એમ લખવાનું થાય, આછા અને સુતરાઉ કપડાં ઉનાળાની ઋતુમાં પહેરવા જોઈએ. નંબર 5, ચોમાસામાં વરસાદથી બચવા લોકો શેનો ઉપયોગ કરે છે? ચોમાસામાં હોય તો ચોમાસામાં શું પડે બાળ મિત્રો? તો કે વરસાદ. અતિશય વરસાદ હોય તો તમે ઘડીક આપણે પાણીમાં છબછબ્યા કરીને વરસાદમાં આનંદ મેળવીએ. પણ જ્યારે આપણે બહાર જવું હોય તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે છત્રી અને રેનકોટ. તો આખા વાક્યમાં જવાબ લખીએ, ચોમાસામાં વરસાદથી બચવા લોકો છત્રી અને રેનકોટનો ઉપયોગ કરે છે. નંબર 6, ગરમી કઈ ઋતુમાં પડે છે? તો આપણે 3 ઋતુ જોઈ, તેમાંથી કઈ ઋતુમાં ગરમી પડે? તો જવાબ લખીએ, ગરમી ઉનાળાની ઋતુમાં પડે છે. નંબર 7, લોકો તાપણું કેવી રીતે કરે છે? બાળકો તમે આપણને એમ પૂછે કે લોકો તાપણું કઈ ઋતુમાં કરે છે? તો કે શિયાળાની ઋતુમાં. કારણ કે શિયાળામાં શું પડે? ખૂબ જ ઠંડી પડે, એટલે ઠંડી સામે રક્ષણ મેળવવા લોકો તાપણું કરતા હોય, તેથી આપણે ઠંડીથી બચી શકીએ. એટલે તાપણું કેવી રીતના કરે? તો જોઈએ એનો જવાબ. લોકો તાપણું લાકડાને સળગાવીને કરે છે. તેમાં શું હોય? પહેલાં તાપણા કરતી વખતે તો કે લાકડાના ટુકડા ભેગા કરીને પછી તેને સળગાવે, અને જે આગ દ્વારા આપણને તાપતા એને શું કહે છે? તો કે તાપણું. એનાથી આપણે ઠંડી સામે રક્ષણ કરી શકીએ છીએ. નંબર 8, ઠંડા પાણીમાં સ્નાન કરવાની મજા કઈ ઋતુમાં પડે છે? ઠંડુ પાણીથી સ્નાન કરવું આપણને કઈ ઋતુમાં મજા પડે? તો એમાં જવાબ આવશે, ઠંડા પાણીમાં સ્નાન કરવાની મજા ઉનાળાની ઋતુમાં પડે છે.
હેલો બાળ મિત્રો, પછી નવા પેજે લખો નીચેની ખાલી જગ્યા પૂરો. આપણે આ પણ પાઠના આધારે કરીશું. નંબર એક, વસાણા ખાલી જગ્યાની ઋતુમાં ખવાય છે. આપણે પાઠમાં સમજી ગયા કે વસાણા એટલે શું, તો કે ગોળમાંથી બનાવેલી વાનગી. તો એ કઈ ઋતુમાં ખવાય આપણે જાણ્યું, તો કઈ ઋતુમાં, તો કે શિયાળાની. તો જવાબમાં શું લખશું, શિયાળાની વસાણા શિયાળાની ઋતુમાં ખવાય છે. નંબર બે, આઈસ્ક્રીમ ખાલી જગ્યાની ઋતુમાં ખવાય છે. આઈસ્ક્રીમ તો બધાને જ ભાવતું હોય, તો આપણે એ કઈ ઋતુમાં ખાઈએ, શિયાળો ઉનાળો કે ચોમાસુ, તો કે ઉનાળાની ઋતુમાં. આઈસ્ક્રીમ કઈ ઋતુમાં ખાઈએ, ઉનાળાની. તો જવાબમાં શું લખશું, ઉનાળાની. નંબર ત્રણ, ઉનાળા પછી ખાલી જગ્યા ઋતુ આવે છે. ઉનાળા પછી કઈ ઋતુ આવે, તો શિયાળા પછી ઉનાળો. તો ઉનાળા પછી શું આવશે, હા વેરી ગુડ, કઈ આવશે, ચોમાસું. તો અહીંયા શું લખશું, ઉનાળા પછી, તો કે ચોમાસાની ઋતુ આવે છે. નંબર ચાર, ખાલી જગ્યાની ઋતુમાં ઠંડી પડે છે. બાળકો કઈ ઋતુમાં ઠંડી પડે, યાદ કરો જી, શિયાળામાં પડે ઠંડી, ઉનાળામાં ગરમી, અને ચોમાસામાં તો કે વરસાદ. તો આપણને અહીંયા શું લખ્યું છે, ઠંડી. તો કઈ ઋતુ આવશે, તો કે શિયાળાની. તો અહીંયા લખશું, શિયાળાની ઋતુમાં ઠંડી પડે છે. નંબર પાંચ, બાળકો વરસાદના પાણીમાં ખાલી જગ્યા કરે છે. બાળકો વરસાદના પાણીમાં શું કરતા હતા, છબછબિયા. શું કરતા હતા, છબછબિયા. લખો જવાબ, છબછબિયા કરે છે. નંબર છ, શિયાળાના દિવસો ખાલી જગ્યા અને રાત ખાલી જગ્યા હોય છે. તો શિયાળાના દિવસો કેવા હોય બાળ મિત્રો, તો કે ટૂંકા. કેવા હોય, ટૂંકા. અને રાત કેવી હોય, તો કે લાંબી. કેવી હોય, લાંબી. તો જોયો, શિયાળાના દિવસો કેવા, ટૂંકા, અને રાત લાંબી હોય છે. આ ખાલી જગ્યા એમ પણ ફેરવીને પૂછી શકે, ખાલી જગ્યાની ઋતુના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે, તો એમાં શું લખવાનું થાય, તો કે શિયાળો. નંબર સાત, શિયાળો અને ચોમાસાની વચ્ચે ખાલી જગ્યાની ઋતુ આવે છે. બે ઋતુ આવી, જો બાળ મિત્રો, શિયાળો અને ચોમાસું. પણ એની વચ્ચે કઈ ઋતુ, ઋતુને યાદ કરો જે, કઈ કઈ, શિયાળો ઉનાળો ચોમાસું. તો શિયાળા અને ચોમાસાની વચ્ચે કઈ ઋતુ આવી, તો કે ઉનાળાની. તો જવાબમાં શું આવશે, તો કે ઉનાળાની. તો એમ થશે, શિયાળા અને ચોમાસાની વચ્ચે ઉનાળો. નંબર આઠ, ચોમાસાની ઋતુને ખાલી જગ્યા ઋતુ પણ કહે છે. કઈ ઋતુ કહે છે, તો કે વર્ષા ઋતુ. કઈ ઋતુ કહે, વર્ષા ઋતુ. પણ મિત્રો, નીચેના વાક્યોને કઈ ઋતુમાં લાગુ પડે છે તે ઋતુના નામ લખો. હવે આમાં શું કરવાનું મિત્રો, દરેક ઋતુનું આપણને એક એક વાક્ય આપેલું હોય, પણ એ ઋતુ કોને લાગુ પડે, તો તેના વિશે અહીંયા લખવાનું છે. આપણને તો ખબર જ છે કે કેટલી ઋતુઓ છે, તો કે ત્રણ. કઈ કઈ, તો કે શિયાળો ઉનાળો ને ચોમાસું, એના આધારે કરવાનું છે. નંબર એક, છત્રી ઓઢવાની મજા પડે. તો બાળ મિત્રો, કઈ ઋતુમાં આપણે છત્રી ઓઢીએ, ક્યારે વરસાદ આવે, તો કે ચોમાસાનું, ત્યારે જ આપણે છત્રીનો ઉપયોગ કરીએ. તો કઈ ઋતુ આવશે, તો કે ચોમાસાની. તો અહીંયા આપણે લખશું, ચોમાસાની. નંબર બે, આઈસ્ક્રીમ ખાવાની મજા પડે. કઈ ઋતુને લાગુ પડે, શિયાળો ઉનાળો કે ચોમાસું. ગરમી પડે ત્યારે આઈસ્ક્રીમ ખાવાની વધુ મજા પડે ને, તો આપણે ક્યારે આવશે, તો કે ઉનાળાની. તો અહીંયા શું લખશું, ઉનાળાની. નંબર ત્રણ, પંખા વિના ન રહેવાય. કઈ ઋતુમાં પંખા વિના ન રહેવાય, તો શિયાળામાં તો ઠંડી પડે, તો પંખાની જરૂર હોતી નથી. તો કે કઈ ઋતુ આવી ત્યાર પછી, તો કે ઉનાળો. તો ઉનાળામાં શું પડે, ખૂબ જ ગરમી પડે, એટલે કે ખૂબ જ પરસેવો થાય. તો આપણે પંખો ચાલુ કરીએ ને,
તો એ કઈ ઋતુમાં પંખો ચાલુ કરીએ કહેવાય? તો કે ઉનાળાની. તો જવાબમાં શું આવશે? તો કે ઉનાળાની. નંબર 4, તાપણું કરવાની મજા પડે. કઈ ઋતુમાં તાપણું કરીએ? આપણે હમણાં સમજુ પાઠમાં કઈ ઋતુમાં, શિયાળો ઉનાળો કે ચોમાસું? તો કે શિયાળો. તો આપણે એમ શું લખશું? શિયાળાની. નંબર 5, ટોપી સ્વેટર પહેરવા પડે. કઈ ઋતુમાં ટોપી સ્વેટર પહેરવા પડે? તો કે ઠંડીની ઋતુમાં. તો ઠંડી કઈ ઋતુમાં આવે? તો કે શિયાળાની ઋતુમાં. તો જવાબમાં શું લખવાનું થશે? શિયાળાની. નંબર 6, ખૂબ તાપ લાગે. ખૂબ તાપ, તાપ એટલે શું થાય બાળ મિત્રો? ગરમી. ખૂબ એટલે વધારે. વધારે ગરમી ક્યારે લાગે? કઈ ઋતુમાં? શિયાળો ઉનાળો કે ચોમાસું? તો કે ઉનાળામાં ખૂબ ગરમી પડે તો તાપ પણ ત્યારે જ વધારે હોય. તો કઈ ઋતુમાં તાપ લાગે? તો કે ઉનાળાની. નંબર 7, અચાનક વરસાદ તૂટી પડે. જો બાળ મિત્રો, અહીંયા શું આવ્યું? વરસાદ. તો વરસાદ કઈ ઋતુમાં આવે? તો કે ચોમાસાની. તો જવાબમાં શું લખવાનું? ચોમાસાની. નંબર 8, આકાશમાં વીજળીના ચમકારા થાય. જો બાળ મિત્રો, હવે આપણે વરસાદ આવે ત્યારે એકદમ ઘોમઘોર વાદળા થઈ જાય કાળા ડિબાંગ જેવા, ત્યારે ભેગા શું આપણને જોવા મળે? વીજળીના ચમકારા. તો વરસાદ કઈ ઋતુમાં આવે? તો કે ચોમાસાની. તો વીજળીના ચમકારા પણ ક્યારે જોવા મળે? તો કે ચોમાસાની ઋતુમાં. ત્યાર પછી બાળ મિત્રો લખો વિરોધી શબ્દ. એટલે વિરોધી શબ્દ આપણે સમજી ગયા છે, આગળ એ જ રીતના આપણે આ પાઠના આધારે કરશું. નંબર 1, મિત્ર દુશ્મન. નંબર 2, ગંદા ચોખા. નંબર 3, ઠંડી ગરમી. નંબર 4, તડકો છાંયો. નંબર 5, પ્રશ્ન જવાબ. નંબર 6, સારું ખરાબ. નંબર 7, ટૂંકા લાંબા. નંબર 8, સાચું ખોટું. આ શું થયા? વિરોધી શબ્દ. ચાલો ત્યાર પછી સૂચના લખો. સમાનાર્થી શબ્દ લખો. એટલે કે જે શબ્દ આપેલો તેઓ સમાન ઉચ્ચારવાળો શબ્દ. નંબર 1, મજા આનંદ. નંબર 2, વીજ તો કે વીજળી. નંબર 3, કોપરું તો કે ટોપરું. નંબર 4, કપડા તો કે વસ્ત્ર. નંબર 5, દહાડો તો કે દિવસ. નંબર 6, નાવડી તો કે હોડી. 7, મિત્ર તો કે દોસ્ત. નંબર 8, ગોળ તો કે વર્તુળ. બાળમિત્રો જો તમે સૂચનામાં આપણે અમુક વિરોધીમાં આવતો હોય ને અમુક સમાનાર્થીમાં આવતો હોય, પણ સૂચના અને સમજીને પછી લખવાનું. તમે ધારો કે તમને મિત્ર આપ્યું હોય તો તમે સૂચના વગર સીધું તમે અહીંયા દુશ્મન લખી નાખો, પણ સમાનાર્થીમાં દુશ્મન આવે નહીં. ત્યાં શું આવે? દોસ્ત. વિરોધી કીધું હોય તો દુશ્મન, અને સમાનાર્થી કીધું હોય તો શું આવે? તો કે દોસ્ત. આ તમારે શબ્દ ખાસ યાદ રાખવાના છે. હવે જોડણી સુધારો. એટલે કે ખોટી જોડણી આપેલી હોય એને સુધારીને ફરીથી લખવાની છે. એટલે કે જોડણી સુધારીએ. નંબર 1, છ ત ર ને દીર્ઘાય રી. તો આને સાચી જોડણી શું થાય? છ ત રી. તો આપણે છત્રી એમ લખીએ છીએ નય. તો કઈ રીતના લખશું? છ ત્રી. પણ ત્રી કેવું આવશે? દીર્ઘાય. તો આને શું વચાશે? છત્રી. નંબર 2, ઠ ન ડ ને દીર્ઘાય ડી. ઠ ન ડી. તો ઠંડી બોલીએ છીએ નહીં, તો શું બોલીએ છીએ? ઠંડી. તો ઠ માટે શું આવશે? અનુસ્વાર એટલે કે મીંડું. એટલે ઠન દ ને દીર્ઘાય ડી. ઠંડી. નંબર 3, સ અને એકમાત્ર વે ટ ર સવેટર.
આપણે એમ બોલતા નથી. સાચું જોડણી શું થશે? સ્વેટર એટલે કે સ કેવો થઈ જશે? અડધો, એટલે કે સ ને વ એટલે કે જોડ્યો શબ્દ બની જાય સ્વેટર. નંબર ચાર, ઉનાળો. અહીંયા ઉ કેવો છે બાળ મિત્રો? આખો. તો આ જોડણી કેવી થઈ? ખોટી. તો એને સુધારીને ફરી લખવી હોય તો ઉનાળામાં ઉ કેવો આવે? તો કે અડધો, એટલે કે હસવો ઉ આવે. અને અહીંયા કેવો છે? દીર્ઘ ઉ. તો અહીંયા થશે હસવો ઉ, નને કાનો ના, અળો ને કાનો માત્ર અળો, એટલે કે ઉનાળો. નંબર પાંચ, શને દીર્ઘાય? શી. યને કાનો યા, અળો ને કાનો માત્ર અળો. તો શિયાળો. તો સી કેવો છે આમાં? દીર્ઘય. તો આમાં સી કેવો આવશે સાચીમાં? હસ્વઈ, એટલે કે અશ્વય. શિયાળો એટલે કે શિયાળો. નંબર છ, પ નને દીર્ઘાય ની, હને કાનો હા, રને દીર્ઘાય રી. બોલો જી, પ ની હારી. પણ આ જોડણી ખોટી છે. તો ની કેવો આવશે અહીંયા સાચી જોડણીમાં? હસ્વય. અને આમાં રી તો હસ્વય નહીં આવે, પણ એમાં કેવો આવશે? દીર્ઘયનો દીર્ઘય. એટલે જે પનિહારી એટલે શું? કે જે પાણી ભરીને લઈ જાતી સ્ત્રીને શું કહીએ છીએ? પનિહારી. એટલે પ નને રસ્વયની હને કાનો હા રી, એટલે કે પનિહારી. નંબર સાત, સને રસવાળું? શું. ન દર. શું? ન દર એમ બોલાય નહીં. તો સાચી જોડણી કઈ થશે? સને રસવાળું શું? પાયા ન છે, તો પસવાની માથે શું બની જશે? અનુસ્વાર. એટલે શું વચાશે? વાંચો જી, સુંદર. પણ ન થયો, પણ ઈ સેનામાં આવી ગયો? અનુસ્વારમાં. એટલે એમ વચાશે સુંદર. નંબર આઠ, સરબત. સરબતમાં સ કેવો છે? સસલાનો. આ જોડણી કેવી છે? ખોટી. તો સાચી જોડણી બનાવી છે તો કઈ સ આવશે? શરણાઈ નો. તો કે સરબત. જો બાળ મિત્રો, સૂચના લખો, ચોળકું લખો. આપણને અહીંયા શું આપેલું છે? પ્રશ્ન. પણ એના પ્રશ્નના જવાબ ક્યાં છુપાયેલા હોય? તો કે બ વિભાગમાં. આડાવડા આપેલા હોય તે શોધીને આપણે જવાબના ખાનામાં લખવાના છે. પણ જ્યારે તમને પેપરમાં એમ પૂછે કે જોડકું જોડો, પણ તમે એરો કરો છો, પણ એરો કરતા નહીં, તેની સામે શોધીને લખવાનો છે જવાબ. હવે અહીં આપણને શું આપેલું છે આમાં? તો કે ચોમાસું. તો ચોમાસામાં આપણને કયું આમાં લાગુ પડે? તાજગીનો ફુવારો, તાપણું, વરસાદ પડે કે છત્રી અને રેનકોટ? તો વરસાદ પડે. ચોમાસામાં શું પડે? તો કે વરસાદ. તો લખો, વરસાદ પડે. ત્યાર પછી વરસાદથી બચવા. વરસાદથી બચવા લોકો શેનો ઉપયોગ કરે? ગોતોજી, તાજગીનો ફુવારો, તાપણું કે છત્રી અને રેનકોટ? તો શું આવશે? છેલ્લું, છત્રી અને રેનકોટનો ઉપયોગ કરે. ત્યાર પછી ઠંડીથી બચવા. ઠંડીથી બચવા આપણે શું કરીએ? બે જ બાકી છે, તાજગીનો ફુવારો અને તાપણું. તો શું આવશે? તાજગીનો ફુવારો કહેવાય કે તાપણાથી ઠંડીથી બચી શકાય? તો શું આવશે? જવાબ નંબર બે અહીંયા, એટલે કે બમાં બે. તો અહીંયા શું લખવાનું થાય? તાપણું. શિયાળો. શિયાળાને કઈ ઋતુ પણ કહેવાય છે? તો કે તાજગીનો ફુવારો. શું કહેવાય છે? તાજગીનો ફુવારો.